જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. ઓ ભાઈ, તું ચણિયા ચોરીઓ લાઈ, પણ તને ખબર છે ને કે આ વખતે બહુ લિમિટેડ લોકોને કોઈ પણ જગ્યાએ ભેગા થવાનો આપેલો વાયરસ ચાલે છે, એટલે તો આપણે બહાર ચોની ને કરવાનો. ચોક વાયરસ લાગી જતો. અરે મને બધું ખબર છે, તમારા કરતા વધારે જોઈન કરી રાખું છું. 400 લોકોની નવરાત્રી થવાની છે, આપણે એમો જવાનું છે. જેવી તેવી જગ્યાએ નહીં જવાનું, જેટલી સેફટી બેફટી બધું રાખવાના છે. અલા પણ આ ચણિયા ચોરી તા નવી લાવવાની શું જરૂરત છે? સોસાયટીમાં આપણે ગરબા થોય છે તો રાહડા ના લઈ લેતા આપણે? અને આ ચેટવાની મારી કલે કરી તે વધારે ને, ખાલી 30,000 ની છે. 30,000 રૂપિયાની ચણિયા ચોરી તું એ નવરાત્રીમાં રાહડા રમવા લઈને આવી છું? અને આ બીજું હું લાવી હજુ બીજી લાવવાની? જોઈએ ને ખર્ચો કરવા, એ બધું છોડો. હવે આપણે છે ને આ 400 લોકોની નવરાત્રી છે ને, એમાં બુક કરાવી દો મારું અને તમારે આવવાનું છે મારી જોડે. ભાઈ મારે નથી આવું, હું બારું ભો ઉભો આમ કરીને જોઈ રહે, તું તારા રાહડા લેજે. હા મારી જોડે જ ગરબા રમવા તમને ખોચા પડે છે. અને આ પેલી કોખીએ કીધું હતો હવે 4 વાગ્યા સુધી તમે રાહડા રમત. જો તમારી વાત હોબર, આ બધા પાર્ટી પ્લોટો ને આ તે બધી જે 400 ની સંખ્યામાં કરવાના છે તો પાસની ફી બહુ ભયંકર હશે. એ બધું મને કોઈ ખબર નહીં, તમે કર નાખો બુક. હા તો હું જઉં છું મલીના હોય. એવું કોઈ મળવાની જરૂર નહીં, તમે તો હા મને ભોળા ને ભોળા જ ગયા. મારા બેટી બધી તૈયારી હાથે બેઠી છે આજે. ચોજ્યુ ગરબા સર્ચ કરો, પહેલા સર્ચ કર્યું કર્યું આવ્યું, એટલું તો આવડે છે. મોબાઈલ રાખું છું, સ્માર્ટફોન, એટલે સ્માર્ટફોન રાખો પણ સ્માર્ટ નહીં કોઈ. આ 400 ક્લબ વાળા છે એ તો બધું બુકિંગ ફૂલ થઈ ગયું છે. હા તો તમારા માટે બેહી ના રહે કોઈ, ઓ ભાઈ ધમકી નહીં આલવાની, જતું રહેવાનું, દાદાગીરી કરજો. કોને ફોન કરું? મુકા બેન કરો, એ તમારે પહોંચેલા છે. અ મુકા, અરે યાર આ પેલું આ નવરાત્રીનું પેલું બુકિંગ કરે છે ને પેલું, આ પેલું કઈ ક્લબ હતી? 400 ક્લબ, એમાં છે ને જરા પાસની સુવિધા કરી દે આપણી. હે હાઉસ ફૂલ છે એ તો મને ખબર છે, પણ કઈ આમ થાય નહીં સેટિંગ. ઓ ભાઈ, એક જ દાડાની મળશે? આ એક જ દાડાની મળશે? ના ના, મને તો નવે નવ દાડાની જોઈએ. યા ભાઈ જો નવી દવ મુકા ચાલુ રાખ, નવી નવ દાડાનું સેટિંગ થાય એમ નથી. એટલે એમ કહેશે કે હમણાં એક દાડો જે મળ્યો છે એમો લઈ લો, પાછળથી ધીરે ધીરે જેમ પાસ કેન્સલ થાય હું તમને ટિકિટો આલતો જે એમ કહેશે. પણ એમ જ છે એમ. ભાઈ એમ જ તું સેટિંગ કરજે, બીજા કોઈ ગરબામાં એને રમવાને રસ નથી, સમજો. હા શું ભાવ રાખ્યો છે? હે ઓ ભાઈ, ઓ ભાઈ મારે હોનાના પાટલે બેહીને રાહડા નથી લેવાના, સમજો. આ તું યાર આટલું બધું મોંઘું થોડી હોય યાર. અરે પણ 5,000 નો ભાવ છે ને, બ્લેકમાં લેવાની 7,000 રૂપિયા એક ટિકિટના, 14,000 રૂપિયા બેની ટિકિટના થયા.
ભાવ તમે તો કંજુસ વેડા કરો છો સીધા કંજુસ વેડા કંજુસ વેડા કાઢી નહીં એટલે તું તું હબર નહીં બધું હા કશો વાંધો નહીં જો એક જ દાડાનું જે થાય છે ને એ થોડું વ્યાજબી કરી નાખ કરી નાખ તું કરી નાખ વાળે તો મારું કરી નાખશું હવે તું કરી નાખ હા પછી મોકલાઈ દેજે ઘેર હા નવરાત્રી નવરાત્રી કરીને મારી રાત મોકલી દે એમને તો બુક થઈ જાય ને તો આઈ જતી રહેશે ટિકિટ અલે ભાઈ એ નાહી નહીં જવાનો એ લુખેશ નથી એ પૈસા કાઢશે અને એની માટે મેં ઘણા બધા પૈસા કાઢ્યા છે એટલે એ કાઢશે ને બુક કરશે ને હું એને પૈસા આલી દઉં છું મને ખબર છે કે એ લુખેશ નહીં પણ તમે તો સોનો બુક સોનતી રાજ આ બધું હું છે આ બધું દેખાતું નહીં એ લુખેશ શું એટલે આલું એ તો આવતું નહીં આ તો હું જઈને કરાઈ આવી છે એટલે બુકિંગ બાકી તમને પૂછ્યું હોત ને તો તો તમને બધું પેટમાં દુખવા માંડ્યું હોત ને માથે દુખવા માંડ્યું હોત ને રજાવા પડી ગઈ હોત ને તમે તો બધે ક્યાંક બીજે શિફ્ટ થઈ ગયા હોત બસ બસ પતિયું થઈ ગયું ને શોપિંગ તો અંતે તો તે તારી મનનું માનીતું જ કર્યું ને બધું આ બુકે કરાઈ દીધું ને બધું રાહડા નવરાત્રી નવરાત્રી કરીને મારી રાત્રિઓ બગડી જવાની છે રાત પાલી કરે તારા બધું સેટિંગ પૂરું થશે ચાલ તૈયાર રા અત્યારથી તૈયાર થઈ જો હા એટલે તું અત્યારથી છે ને તો બીજા દાડે રાત્રે તું રેડી રહીશ મને ખબર છે તારી તૈયાર થવાની આદત તો જો બેઠી 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 બે દાડા હું તૈયાર થયો તમે જોજો લગ્નના દાડે એમ કરેલું હું પૂખાઈ જો હું મોડવા માં આવી તો સુધી તો નાહી નથી આ નાહી નથી અને મારે તો ફોનનો ડૂસો મારીને સુહેરો પહેરીને ઓમ કરીને બહેરે ઉપડી તું ગરમીમાં બાપા ખરા ઉનાળાના લગ્નમાં હવે આ નવરાત્રીમાં શું મારા ખેલકાડ છે એ તો હવે જોવાનું જ રહ્યું Later that same evening બાયડો અને બારીઓ ને બધું બંધ કરતા કરતા મારે મોટા આવી ગયા લા હોબરસુ મંગુ આ બધું ઘર આખું લોક કરી દીધું છે બધું બરાબર બારીન બાયડોન બધું બંધ કર્યું છે હવે તું ઉતાવળ રાખતો અહીંથી નેકરીએ કાકા અહીંથી ખાસું દૂર છે 2-3 કિલોમીટર જવાનું છે 2 કલાકથી તૈયાર થવા મોકલી છે પણ મન ખબર નથી પડતી કે અંદર હું કરી રહી છે મંગુ તૈયાર થઈ કે નહીં તૈયાર રાખી નાખી ઊંઘ લઈ લીધી તો સુધી આ નથી આવી હજુ થઈ તૈયાર અલે હું તો ટોટલ તૈયાર છું મારે તો ખાલી ઉપર કોટ જ પહેરવાનો છે ટાઈમ દેરો છે ટાઈમ કોઈ ને ચાલુ નહી થાય
एक सोडा आल दो, एक चीज ले जाए, पे आल दे भाई, बियाल दे। अरे भाई जल्दी बना, टाइम नहीं यार हमारी पास है। ना साहब भाई अभी चालू नहीं किया आपका गरबा, बस आप यहाँ तो भी आए सर। यार। हमारा अगर गरबा ना था। બાપુજી નું પ્લે ગ્રાઉન્ડ છે કે તો તારી રાહ જો છે પીલે સોની મને જલ્દી થોડા જલ્દી જલ્દી ના પીવાય તો મંદરમાં પીવાય હારી છે નહીં હારી ઓ ભાઈ તું યાર જલ્દી કરે ટાઈમ થઈ જાય યાર તો પહોંચવાનું છે એ સોડા પણ ચક્કર લઈ લઈને પીવાય જેટલી ખાવી એટલી જલ્દી આઈસ્ક્રીમ આવ જલ્દી ખાઈ જાય એમ કેટલા થયા ભાઈ આઈસ્ક્રીમ તું છે ને ગાડી પર બેઠી બેઠી ખાજે આપણે જવા દઈએ ગાડી એમ ઓગળી જાય ચાલુ ખાઈએ ને તો હવામાં ઓગળી જાય જલ્દી ખા જલ્દી ખા મોડું થઈ ગયું છે ઠંડુ ઠંડુ નાખો જલ્દી ના ખવાય હા તો ખા શાંતિ ખા
દવા લીધા વગર ધક્કો માર. પ્રેક્ટિસ કર. ઓ એચપી શાંતિ રાખ. એચપી એટલે પેટ્રોલ પંપ ને. અરે સો હરક પદુડી. એચપી એટલે હરક પદુડી. શાંતિ રાખ. એ બધું બરાબર છે. આપણે કશું વાંચતું છે નહીં. આજે ચાલુ જ નહીં ત્યાં હોય. કદાચ એવું પણ હોય. પણ આમ તો ઘડિયાળમાં ઘણા બધા વાગી ગયા ખબર છે. પબ્લિક છે મંગુ જીતુભાઈ. હમણાં આ બધું પતી ગયા પછી હે પતી જો. હા એવી રીતે જે રીતે પતાવી દીધું આ લોકોએ. અમે તો આયા નહીં. હા મેં તો ટિકિટના પૈસા આલ્યા છે. મારી હાજરી તો પૂરવી જો કે આ બે જણા નહીં આવે એટલે ચાલુ ના કરવું જોઈએ એમ. તમે તો કઈ રાજા રાણી છો કે તમારા માટે રાજુ એ વાત સાચી. હાલો હાલો હવે ગરબા લઈ લઈને તાટિયા દુખી ગયા. હાલો બહુ મજા આવી. પેલું રેડિયા નું સ્ટેશન ના પકડાય ને એનો અવાજ આવે એમ. અવાજ ચેવા કાઢું છું તું. તૈયાર થવાનો ટાઈમ હોય યાર. એક મોણા તૈયાર થાય તો બે કલાક માં એક કલાક કે પાંચ મિનિટ માં તૈયાર થઈ જાય. આટલી બધી વાર કરવાની. મારું તૈયાર થવાનું કશું નહીં મોડું થયું. હું તો ટાઈમે તૈયાર થઈ જતી. અરે તમારું ફટફટે બધું વાર લગાડી. બધી વાતમાં ગુનો મારો જ આવે. એવું કઈ નક્કી છે કે બધી વખત ગુનો હું જ કરું? એ આ રસ્તામાં તે ગાડું ઊભું રખાયું એ મેં તો પેટ ખાલી કમ છે. મારે તો થોડું ખાવું પડશે. તે પાછો ડોઝો ભર્યો પાછા કે મેં તો પાણી પીવું પડશે. પાણી પીધું આ તે બધું કરવામાં વાર થઈ ગઈ. હા તો ભૂખડા લાગે મળે તે તરસ ના લાગે. ઓય કદું મળે છે જુઓ તો. અહીં કુવો ખોદવાના હતા તમે પાણી માટે. બધું મળતું તું પણ જતું રહ્યું બધું. ટાઈમ પૂરો થઈ ગયો. મને કોઈ ખબર નહીં ગરબા રમવા આવ્યા છે ને તો હું તો રમવા નહીં ગરબા. અલે પણ બધું બેન્ડ વાદો ના તે ને બધું મોળહો મોળહો જતા રે. તું ચમની રમે અહીંયા ઘર. પેલો ઢોલ ચેટલો અસલ છે નહીં. આટી હોય ને ઢોલ તો અસલ જ હોય. એકદમ તમાર જેવો. મારજો તમનો. તમે જેવા વાગ વાગ કરસ ઢોલની જેમ. તું વગાડ વગાડ કરું છું. બાકી ઢોલ આ વાગે એવો નથી. તે તમે વગાડો. હું કરીશ ડિસ્કો. ગોડી થઈ જઈશું. ગોડી થઈ જઈશું. હું ઢોલ વગાડું તું ડિસ્કા કરું. પૈસા નહીં આપણે આપ્યા. 7000 રૂપિયા આલ્યા છે. હું તો મારા તો વાડે ને તમારા હાથ વાડે. 14000 આજે વાળીને જાય. અરે ગોડી એનો મને કોઈ નહીં ખબર. અલે એનો ટાઈમ મને નહીં વાપરવું. એનો ટાઈમ પૂરો. મને જોરથી ગરબા આવ્યા છે બસ. પણ મને જોરથી ઢોલ નથી આવ્યો. હું તમને વગાડ દે ઢોલની જેમ. તમે વગાડો નહીં તો. ઢોલ વગાડવો પડશે બાપા. ચપ્પલ વપ્પલ કાઢ નાખ. જો હવે ચોક હરકતું આ સોસાયટી ની આજુબાજુ વાળો આવ્યો ને આપણો ને ધીબે તો તું માર ખાજે. હું નહીં ખાવું. અહીંથી કલ્ટી માર લે. તમારે પહેલા હું જતી રહી. કોઈ કશું કોઈ કરવા નહીં. આ તો નવરાત્રી બધાને ખબર છે ગરબા ચાલુ છે. અરે રોમ રોમ આ નવરાત્રી માં આવો આવો શોખ બૈરો ને ભગવાન ના હાલતા નવરાત્રી નો. એ મારે નહીં ફેરવવું ઘર આવો. તું સોની મને ડિસ્કા કર. વગાડો જોરદાર. ગરબો વગાડું ગમે તે વગાડો. હું તો મૂડ માં જ છું. હવાર ની ઓમ ગરબાના. એ માં અરે સાહેબો રે ગોવાડીઓ મારી સાહેબો રે ગોવાડીઓ વાલડ ગીરડી રે મારી ચક્રધની જોડલી.
તું તારે નિષ્કો કર, હું હવે ખાલી વગાડ વગાડ કરીને મારો ઘોઘરો ફાટી જો અમો કઈ કઈને. માતાજી પૂરું થઈ ગયું, અમે જઈએ. વસૂલ કરવા હોય તો ઉભી રે. આખી સોસાયટી ને આખી રાત જો ગરબા ના રમાડું તો મારું નામ જીતુ જમાવટ નહી. ઉભી રે. આ પાછા ફેશન વિથ ફોરમ નો કપડો લઈને આવ્યા મારી પાસે. ઓલા ગરબા જબરા ચડ્યા છે. આટલી રાત્રે આવી ગાડી હું તાઇફા તમે મોડ્યા છે. આ તમે પેલી મારી મંગું જોઈ છો? અરે મારા એરે છો જ્યાં મારો રોમ જો મંગુ છું. અચ્છા તમે મંગુ છો? હું ઓછી તું છું. તમે તમારી હાલત છે ને આવી થઈ જઈ. તારી હાલત તો જો અરીસો બીવાઈ જાય તો ભોળું જોઈ લખું તો. અરે આખી સોસાયટી તો બીક ની મારી સોસાયટી ખાલી કરીને જતી રહે. આ જોતો ખરી તારી હાલત. આ ઓઠ ઉપર ચોમ કરીને બેલી રેલી ના દોડો ઓઠ લોબા થઈ જાવ ચિગમ ની જેમ એવા થઈ જાવ. આ વારસો વારસો ફેદાઈ જાવ. ચમનો ઓળખું તને. જો ભાઈ ગરબાનો શોખ માપમાં હોય આટલી રાત્રે આ સોસાયટીની વચ્ચે જે પાર્ટી પ્લોટ છે એમાં તું મને ઢોલકો વગાડવા બેહાડું તને શોભા છે? હે આ આખું કૂટર તોથી દબેડી લઈને આવ્યું હું ત્યાં આવીને તે મને ઢોલ દબેડાયો સમજણ પડશે તને? હવે આજ પછી સોસાયટી સિવાય જો બહાર ઘરમાં રમવા જઈને તો તારા ઘરમાં ધારમાં બધું કાઢી નાખે હું. હાલત બગાડી છે મારી યાર. ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને ગરબાનો શોખ હોય, ગરબાના શોખીન ઘણા બધા હોય, પણ આવો શોખ ના રાખતા બાપા એમાં અમારા શોખ બધા પૂરા થઈ જાય છે. અરે યાર ભૈસા ગરબા રમો ના નથી, પણ એવી રીતે રમો કે તમારો પતિ તમને ઓળખી શકે ને તમારું બૈરું તમને ઓળખી શકે. કારણ કે મને ખબર છે શું હાલત થાય છે. તો પ્લીઝ એન્જોય નવરાત્રિ, રમજો, મોજ કરજો, ખોટા ખર્ચા ના કરતા અને પરિવારને સુરક્ષિત રાખજો. હેપી નવરાત્રિ. જય માતા. Done it.
ડોલ પર બે લોહી પાડી હેડ હેડ